ચરિતર વસાવાને બીજેપીમાં લઈ જવાના પ્રયાસો શાસક પક્ષ હેરાન કરી રહ્યો છે પત્ની વર્ષા વસાવાએ લગાવ્યા ગંભીર આરોપો નમસ્કાર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઘટનાઓ ઘટી રહી છે હવે આ કડીમાં ડેડિયાપાડામાં વધુ એક મોટી ઘટના ઘટી છે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જેમાં તેમણે શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે આપ નેતા ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા સહિત આદિવાસી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને શાસક પક્ષ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે તેમના પતિ ચૈતર વસાવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેમને લોકસભા ચૂંટણીના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે તેમને હેરાન ગતિ કરીને બીજેપીમાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે તો ડેડિયાપાડાના આપ એમએલએ ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ચૈતર વસાવાને કિન્નાખોરી રાખીને હેરાન કરાઈ રહ્યા છે તેમણે ચૈતર વસાવાની લોકસભાની ચૂંટણી લડવાના પણ સંકેતો આપ્યા છે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી ના લડે તે માટે હેરાન કરાય છે ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારનું ફાઈલ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો છે વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લગાવ્યો છે ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસની પકડથી બહાર છે તો ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચૈતર વસાવા વિરુદ્ધની ફરિયાદ ખોટી છે વન વિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે ચૈતર વસાવા વનકર્મી ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા પોલીસ કર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા શકુંતલા પણ આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા તો એફઆઈઆરમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે તો ચૈતર વસાવાના પત્ની બીજેપી ઉપર જવાના પ્રયાસો શાસક પક્ષ હેરાન કરી રહ્યો હોવાના ચૈત્ર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ગંભીર આરોપો લગાવ્યા હતા